આજના આ લેક્ચરમાં આપનું સ્વાગત છે સ્ટુડન્ટ આગળના લેક્ચરમાં આપણે યુનિટ નંબર ટુ કમ્પ્લીટ કર્યું રાઇટ દેન નેક્સ્ટ ટુડે વી વીલ સ્ટાર્ટ અપ અવર ટેક્સટ્યુઅલ યુનિટ નંબર થ્રી વોટ વર યુ ડુઇંગ દેટ મીન્સ કે તમે શું કરતા હતા રાઇટ તો સરસ મજાનો આ પાર્ટ છે ઘણું બધું શીખવા મળે એવો પાર્ટ છે એક્ટિવિટી બેઝડ આપણું એથ સ્ટાન્ડર્ડનું ઇંગ્લિશ સબ્જેક્ટ છે જે આપણે ખૂબ જ રસપ્રદ રીતે અભ્યાસ કરી શકીએ એવી એક્ટિવિટી આપણને બુકમાં આપેલી છે ફર્સ્ટ તો આપણને આપેલી છે એક્ટિવિટી એ છે આપણે જોઈ અને અનુમાન કરી શકીએ ને કે શું છે રાઈટ તો શું છે શું કહી શકીશું આપણે આપણે કહી શકીશું ધેટ ઇઝ અ જાયન્ટ વિલ રાઈટ જાયન્ટ વિલ છે એટલે કે મોટું ચકડોળ છે રાઈટ તો ખૂબ જ સરસ મજાની આ એક્ટિવિટી છે કે સાતમ આઠમનો તહેવાર આ વર્ષે તો આપણે કોઈ મેળામાં જઈ શક્યા નથી અધરવાઇઝ આ યુનિટ આપણને અત્યારે ઓગસ્ટ મંથના પોર્શનમાં આપવાનું રીઝન એ જ છે કે તમે અત્યારે રિસેન્ટલી જે વસ્તુ જોઈ છે એ જ તમે અભ્યાસ કરો તો તમે સારી રીતે એને સમજી શકો એક્ટિવિટી ફર્સ્ટ છે એની પિક્ચર આપેલું છે અને પિક્ચર નીચે આપણને ક્વેશ્ચનના આન્સ ક્વેશ્ચન આપેલા છે અને ક્વેશ્ચન છે આ એક્ટિવિટી ફર્સ્ટ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડૂ યુ સી ઇન ધીસ પિક્ચર તમે શું જુઓ જોઈ રહ્યા છો આ પિક્ચરમાં આ ચિત્રમાં તો આપણે આન્સર આપી શકીએ આઈ સી અ જાયન્ટ વિલ ઇન ધીસ પિક્ચર દેન સેકન્ડ છે વેર ઇઝ ઇટ ફોન્ડ તમે એને ક્યાં શોધી શકો ઇટ ઇઝ ફોન્ડ ઇન ફેર્સ તમે તેને ક્યાં જોઈ શકો તો કે મેળામાં રાઈટ હેવ યુ એવર ટેકન અ રાઈડ ઇન ઇટ શું તમે એના સવારી કરી છે જો તમે કરેલી છે તો યસ આઈ હેવ નથી કરેલી તો નો આઈ હેવન્ટ રાઈટ ધેન ફોર્થ ક્વેશ્ચન છે ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઈડિંગ ઓન ઇટ એટલે કે તમે જ્યારે એના પર બેઠા છો મજા લીધી છે ત્યારે તમે કેવું અનુભવ્યું છે એ તમારે તમારા ક્લાસને કહેવાનું છે રાઇટ અત્યારે એ પોસિબલ નથી જ્યારે તમે સ્કૂલે આવશો ફ્રેન્ડ્સને મળશો ત્યારે ફસ્ટ તમને જે પણ વસ્તુ આપણે કીધેલી છે કે આ વસ્તુ તમારી સ્કૂલ રીઓપન થશે ત્યારે તમારે કરવાની છે એ બધી જ તમારે કરવાની થશે તો જે ફોર્થ છે એ તમારે તમારા જ શબ્દોમાં પ્રથમ તો ગુજરાતીમાં લખવાનું છે અને પછી તેનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન પેન્સિલથી જ તમારી ફેરબુકમાં કરવાનો પ્રયત્ન કરવાનો છે જ્યારે સ્કૂલે આવશો ત્યારે આપણે એ જ વસ્તુને ફરીથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું તેને એક્ટિવિટી ટુ છે રીડ ધીસ સ્ટોરી રાઈટ તો સ્ટોરી છે એ આપણે રીડ કરવાની છે તો ફર્સ્ટ આપણે સ્ટોરી રીડ કરીએ વીનુ ક્લાઇમ્બડ અ ટ્રી હી સેટ ઓન અ બ્રાન્ચ એટલે કે એ વૃક્ષો ઉપર વીનુ ચડેલો છે હી સેટ ઓન અ બ્રાન્ચ એ ડાળી ઉપર બેઠો હતો હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ સેમ બ્રાન્ચ એટલે કે જે ડાળી ઉપર તે બેઠો હતો એ જ ડાળી તે કટિંગ કરી રહ્યો હતો એન ઓલ્ડ મેન સો ધ બોય એક વૃદ્ધ માણસે એ છોકરાને જોયો હી સેડ તેને કહ્યું ઓહ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ યુ વિલ ફોલ એટલે કે એ બ્રાન્ચને તોડીશ નહીં તું પડી જઈશ ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન એ છોકરો છે એ વૃદ્ધ માણસ પર હસ્યો હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ એને પોતાને આપેલી સલાહ છે એને અનુસર્યો નહીં હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ અને તેને ડાળી છે એ તોડવાની ચાલુ જ રાખી હી ફેલ ડાઉન એન્ડ બ્રોક ઇઝ લેગ પડ્યો અને પગ તૂટી ગયો રાઈટ તો કેવી સરસ મજાની નાની એવી સ્ટોરી ઇંગ્લિશમાં આપણને આપેલી છે અને ઘણું બધું સમજાવી જાય છે રાઈટ કે ઘણી વખત એવું હોય છે કે બાળક છીએ તો આપણને ખ્યાલ હોતો નથી કે આપણે શું કરી રહ્યા છીએ રાઈટ આપણને આપણે જે કરીએ છીએ એ સાચું જ લાગતું હોય છે પરંતુ જ્યારે આપણા વડીલો આપણને કહે છે કે તું એમ ન કર એ તારા માટે સારું નથી તો આપણે માનતા હોતા નથી અને શું કરીએ છીએ આપણે એમના પર હસીએ છીએ રાઈટ ને તો એવું ક્યારેય કરવું નહીં કારણ કે આપણા વડીલો હંમેશા આપણું સારું જ ઈચ્છતા હોય છે તો એ વૃદ્ધ માણસ છે એ બાળકને ના પાડે છે છતાં પણ એ દાળી તોડે છે તો અંતે તે પડે છે અને પગ ભાંગી જાય છે તો આપણા જીવનની અત્યાર સુધીની આપણે ઘટનાઓને યાદ કરીએ તો ઘણી વખત એવું બન્યું હોય કે આપણા વડીલોએ ના પાડી છે છતાં પણ આપણે એ કામ કરીએ છીએ અને પછી આપણે હેરાન થઈએ છીએ ત્યારે આપણને યાદ આવે છે કે આપણા વડીલોએ આપણને ના પાડી કે આ કામ ન કરતા છતાં આપણે કર્યું છે તેથી જ હું હેરાન થયો છું અથવા થઈ છું રાઈટ ને સ્ટુડન્ટ તો આપણે હંમેશા આપણા ઘરના વડીલોની રિસ્પેક્ટ કરવી જોઈએ ફર્સ્ટ તો આપણે આ સ્ટોરીમાંથી એ શીખીએ છીએ ધેન સેકન્ડ આપણે એ શીખીએ છીએ કે ક્યારે કોઈ પર આપણે હસવું જોઈએ નહીં રાઈટ ધેન નેક્સ્ટ આપણને ચિત્રો આપેલા છે હવે એ ચિત્રોમાં તમારે નીચે આપેલી જગ્યામાં જ ટેસ્ટબુકની અંદર જ તમારે સ્ટોરીના આન્સર્સ લખવાના છે રાઈટ જે સ્ટોરી ઉપર આપેલી છે એમાંથી જ જે સેન્ટેન્સ જે પિક્ચરને લાગુ પડે છે એ પિક્ચરની નીચે આપેલી જગ્યામાં તમારે એ સેન્ટેન્સ લખવાનું છે જે તમને આન્સર્સ મેં તમને રેડી આપી દીધા છે જેથી તમે સમજી અને સરસ રીતે લખી શકો રાઈટ તે નેક્સ્ટ છે એક્ટિવિટી થ્રી રીડ ધ ફોલોઇંગ લેટર રાઈટ ખૂબ જ સરસ મજાની આ એક્ટિવિટી છે સ્ટુડન્ટ પહેલાંના સમયની અંદર લેટર લખવામાં આવતા હતા જ્યારે ફોનની સુવિધા ન હતી ત્યારે રાઈટ આજે તો તમારે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ મેસેજ મોકલવો છે તો તમે એને ફક્ત થોડી જ સેકન્ડોની અંદર તમે મોકલી શકો છો પરંતુ જ્યારે પહેલાંના સમયની અંદર આ વ્યવસ્થા ન હતી ત્યારે તમારે ફરજિયાત લેટર જ લખવા પડતા હતા અને પોસ્ટ કરો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ એડ્રેસ સાચું હોય તો જ મળે રાઇટ તો એ લેટર રાઇટિંગ પણ આપણે શીખવું જરૂરી છે ક્યારેક આપણને કામ આવે કારણ કે જ્યારે તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપો છો અથવા તો કોઈ પણ પોસ્ટ પર એપ્લાય કરો છો ત્યારે તમને એમ કહે છે કે તમે અમને કવરમાં લેટર મોકલો રાઈટ તો તમે એમને લેટર મોકલો રાઈટ તો ત્યારે તમારે તમારું એ કવર કઈ રીતે લખવું અથવા તો લેટર કઈ રીતે લખવો એ તમારે સમજવું ખૂબ જ જરૂરી છે તો આપણા એઇથ સ્ટાન્ડર્ડમાં આપણે લેટર રાઇટિંગ શીખવાનું છે તો આપણે એથ સ્ટાન્ડર્ડનો એ એક્ટિવિટી થ્રી લેટર રાઇટિંગ જોઈએ રીડ ધ ફોલોઇંગ લેટર ટીના લિવ્સ ઇન અ ટાઉન કોલ્ડ હાલોલ એટલે કે ટીના છે એ એક શહેર હતું કે જેને હાલોલ કહેતા હતા ત્યાં રહેતી રહે છે ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ સરાઉન્ડેડ એટલે કે આસપાસ વીંટળાયેલું એ નાના ગામડાઓથી ઘેરાયેલું છે એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા અને તે વડોદરાથી દૂર પણ નથી લાસ્ટ મંથ છેલ્લા મહિને ગયા મહિને ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ એટલે કે ટીના છે એ હાલોલની અંદર એક ગ્રામ્ય મેળો છે તેની મુલાકાતે ગઈ હતી આફ્ટર અ ફ્યુ ડેઝ થોડા દિવસો પછી સી વિઝિટેડ ટ્રેડ ફેર ઇન વડોદરા થોડા દિવસો પછી તેની વડોદરાના ટ્રેડ ફેરમાં ગઈ હતી સી રોટ અ લેટર ઓન હર ફ્રેન્ડ મીના તેણી છે તેના ફ્રેન્ડ મીનાને પત્ર લખે છે ઇન ભુજ તેણી ભુજમાં રહે છે રાઈટ હવે આપણે પત્રની શરૂઆત કરીશું જેવી રીતે ગુજરાતીમાં તમે પત્ર લેખન કરો છો એવી જ રીતે અંગ્રેજીમાં પણ પત્ર લેખન આવે છે એ જ તમારું લેટર રાઈટિંગ પરંતુ અંગ્રેજીમાં તમારે પત્રલેખન કરો ત્યારે તમારે સંબોધન અને એડ્રેસ જે લખો છો એ શોર્ટમાં લખવાનું હોય છે અને લેફ્ટ સાઈડ લખવાનું હોય છે જ્યારે તમારે ગુજરાતીમાં રાઈટ સાઈડ લખો છો રાઈટ તો યાદ રાખીશું કે ઇંગ્લિશની અંદર આપણે હંમેશા લેફ્ટ સાઈડથી જ શરૂઆત કરીશું

એટલે કે તારી ધોળાવીરાની જે મુલાકાત વિશે મેં વાંચ્યું એ વાંચીને મને હેપી એટલે કે આનંદ થયો આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ મેં હું પણ બે જુદા જુદા મેળાની મુલાકાતે ગયા મહિને ગઈ હતી એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ અને હું તને તેના વિશે કહેવા માગું છું ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ પહેલાં તો મેં હાલોલ અને પાવાગઢની વચ્ચેનો એક ગ્રામ્ય મેળો હતો એની મુલાકાત લીધી હતી વિ વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા હતા ધેરવર ટુ સ્મોલ ટેમ્પલ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ એટલે કે એ નાના ગામની બહાર બે નાના મંદિરો હતા આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી વી રિચડ ધેર ઇન ધ ઇવનિંગ અમે ત્યાં સાંજે પહોંચ્યા ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ ટુ ટેમ્પલ વોઝ ફૂલ ઓફ પીપલ બે મંદિર વચ્ચેનું જે ખુલ્લું મેદાન હતું એ લોકોથી ભરચક હતું ધેર વર મેની શોપ્સ ટોય શોપ્સ સ્વીટ સોપ્સ એન્ડ અ કલરફુલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ એટલે કે ત્યાં ઘણી દુકાનો હતી જેવી કે રમકડાની દુકાન મીઠાઈની દુકાન અને ઘર વપરાશની ચીજોની રંગીન બજાર સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ કેટલાક બાળકો છે એ રમકડાની દુકાનની સામે ઊભા હતા ધેવર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન તેઓ એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા ધ શોપકીપર વોઝ સોવિંગ ધેમ ધ પ્લેન એટલે કે દુકાનદાર છે એમને પ્લેન દેખાડી રહ્યો હતો ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી એટલે કે બાળકો છે એ એ વિમાનને જોઈને આનંદપૂર્વક હસતા હતા અને મોટેથી તાલીઓ પાડતા હતા વી ઓલ્સો સો અમેરીગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વિલ અમે પણ એક નાનું ચકડોળ અને મોટું ચકડોળ જોયા ધ મેરીગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ મેરીગો રાઉન્ડ છે એ ખૂબ નાનું હતું બટ ધ જાયન્ટ વિલ વોઝ રિયલી હ્યુઝ એટલે કે મોટું ચકડોળ છે એ ખરેખર ખૂબ જ મોટું હતું ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઈસ એટલે કે એ જગ્યા છે એ ખૂબ જ ઘોંઘાટવાળી હતી ધેય વેર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ ત્યાં ઘણા લાઉડ સ્પીકર પર ફિલ્મી સોંગ વાગતા હતા ધેય વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ એટલે કે મોટા ચકડોળમાં ઘણા બાળકો હતા ધે વેર સાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજિત થઈને તેઓ શાઉટિંગ એટલે કે બૂમો પાડી રહ્યા હતા વી શો અ જગલર ટુ જગલર એટલે જાદુગર અમે એક જાદુગરને પણ જોયો હિશો પ્લેઈંગ વિથ ફાઈવ બોલ્સ એ તે પાંચ બોલની સાથે રમી રહ્યો હતો એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર અને બધા દડાને હવામાં રોકી રાખતો હતો ઇટ વોઝ વન્ડરફુલ એટલે કે ઈ ખરેખર અદ્ભુત હતું આફ્ટર સમડેઝ થોડા દિવસો પછી વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા એટલે કે અમે વડોદરાના એક વ્યાપાર મેળાની મુડા મુલાકાત લીધી ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ એટલે કે એ શાળાનો પ્રવાસ હતો વી વેન્ટ ધેર ઓન અ સન્ડે અમે ત્યાં રવિવારે ગયા હતા વી વેન્ટ બાય અ બસ અમે ત્યાં બસમાં ગયા હતા ધેર વોઝ નો એન્ટ્રી ફી ત્યાં પ્રવેશ ફી ન હતી ધ વોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ આખું એ મેદાન વિશાળ સ્ટોલથી ભરેલું હતું ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રિક ગુડ્સ લાઈક ટીવી વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ્સ ત્યાં ઘણા બધા સ્ટોર એવા હતા ઇલેક્ટ્રિક સામાનના જેવા કે ટીવી વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમ વગેરેના સ્ટોલ હતા ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વર વેલ ડ્રેસ્ડ એટલે કે કાઉન્ટર પરની જે છોકરીઓ હતી એ સુસજ્જ હતી એક સારા કપડામાં ઊભેલી હતી ધે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર્સ વિથ અ સ્માઈલ એટલે કે મુલાકાતીઓના પ્રશ્નોના ઉત્તરો તે ખૂબ જ સ્માઇલ સાથે આપતી હતી ધેવ વો ધેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ્સ ઓફ થિંગ્સ લાઈક ફ્રીઝ એન્ડ વોશિંગ મશીન્સ ત્યાં સ્ટોલની એક બીજી હાર પણ હતી જ્યાં ફ્રીઝ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ હતી વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ અ મિક્સર ગ્રાઇન્ડર એટલે કે એક સેલ્સમેન જે છે એ મિક્સર ગ્રાઇન્ડનો પ્રત્યક્ષ એટલે કે ત્યાં નજરની સામે જ કેવી રીતે તમારે ઉપયોગ કરવો એ ત્યાં જ દેખાડી રહ્યો હતો ટુ યંગ વુમન વર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન્સ બે યુવાન સ્ત્રીઓ હતી કે જે કેટલાક પ્રશ્નો તે સેલ્સમેનને પૂછી રહી હતી વીવેન્ટ રાઉન્ડ એન્ડ શો એવરીથિંગ અમે બધે જ ફર્યા અને દરેક વસ્તુ જોઈ એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર અને મેળાની બીજે છેડે ઢેર વરસમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ કેટલાક ફાસ્ટ ફૂડના સ્ટોલ્સ પણ હતા માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પીઝા મારા ફ્રેન્ડે પીઝા ઓર્ડર કર્યો એન્ડ આઈ ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસી અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી વી શેટ ડાઉન ફોર અ વાઇલ અમે ત્યાં થોડી વાર બેઠા એન્ડ સેવોયર્ડ ધ ફૂડ એટલે કે ખોરાકનો આનંદ સેવોયર્ડ એટલે ખોરાક ખોરાકનો શેવોયડ એટલે કે આનંદ માણ્યો ધેરવર કપલ ઓફ સ્વીટ શોપ ત્યાં મીઠાઈની પણ બે દુકાનો હતી બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ પણ અમે મીઠાઈ ન ખરીદી વી કમ બેક ઇન ધ ઇવનિંગ અમે સાંજે પાછા ફર્યા ઓકે આઈ વિલ સ્ટોપ નાવ હવે હું અટકું છું અહીંયા કોન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ તારા માતા પિતાને મારા વંદન કે જે યોર સિન્સિયરલી એટલે કે ખરા દિલથી ટીના રાઈટ તો સરસ મજાનો આ યુનિટ આપણે શીખ્યા ઘણું બધું શીખવા મળ્યું કે વિલેજ ફેરની મજા શું હોય અને જે સિટીની અંદર આવેલા ટ્રેડ ફેર્સ હોય એની મજા શું હોય એ બધું જ આપણે સરસ રીતે આ યુનિટમાં શીખ્યા રાઈટ તો એક્ટિવિટી ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ આજે આપણે શીખ્યા તે નેક્સ્ટ એક્ટિવિટી ફોર્થ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું થેન્ક યુ સ્ટુડન્ટ આઈ હોપ કે તમને સરસ રીતે આ યુનિટ સમજાઈ ગયો હશે જો ડાઉટ હોય તો તમે તમારા નોટમાં જ એ ડાઉટને નોટડાઉન કરીને રાખજો સ્કૂલ રીઓપન થશે ત્યારે એ સમજવાનો પ્રયત્ન કરીશું થેન્ક યુ